બિચલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ રામનગરમાં હાલમાં રસ્તાનું નવીનીકરણ કરવાની કામગીરી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને તેનો કોન્ટ્રાક્ટ વલસાડના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે પરંતુ કામ કરવામાં ગોબાચારી આચરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે અધિકારીઓ તપાસ કરાવવાનું રટણ કરી રહ્યા છે નવસારીના વિજલપુર વિસ્તારમાં રામનગર વિસ્તાર આવેલ છે આ વિસ્તારમાં હાલમાં જ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ડામરના રસ્તા પર રી કાર્પેટિંગની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીમાં પહેલા તો કોન્ટ્રાક્ટર દ્વારા થોડું કામ કરી 3-4 દિવસ કામ બંધ કરી દેતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તો ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું પણ કામમાં વેઠ ઉતારવામાં આવ્યું હોય તેમ કામગીરી કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે અરે રામનગરમાં જો એમ રોડ બનવું જોઈએ તો રોડ નથી બન્યો ખાલી કપચી ને ઉપર ખાલી ડામર ને બધું લાખીને નીકળી ગયા તેવું લાગતું હશે જેવું એમ રોડ 200 જેવું જોઈએ તેવો છે નથી જેમ લાગવું જોઈએ કે રોડ બનેલો છે પણ તેવું બન્યો નથી રામનગરમાં રામનગર વિસ્તારમાં રસ્તામાં ડામર ઓછો વાપરીને ફિનિશિંગ વગર કામગીરી કરવામાં આવી હોય તેવું ભાસી રહ્યું છે અને હજુ પણ ફાઇનલ કોટિંગ કરવાનું પણ બાકી છે ત્યારે નવસારી વિજલપુર પાલિકાના અધિકારી દ્વારા આ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ એ છે કે પાલિકા કર્મચારીઓ સાચું બોલે છે સ્થળ પરની આ તસવીરો ખાલી એસી ચેમ્બરોમાં પબ્લિક પૈસાનો પગાર લઈ બેસવાનું પણ પ્રજાના કામ માટે જરા પણ તસ્દી ન લેવી એ કેટલું યોગ્ય છે અમારી ટીમ દ્વારા ચીફ ઓફિસરને જણાવવામાં આવતા તેઓ શું કહી રહ્યા છે સાંભળીએ નવસારી શહેર અને એની અંદર વિજલપુર શહેર તેમજ 8 ગામો આ બધામાં વિકાસના કામો હાલ ચાલી રહ્યા છે અને વિવિધ એજન્સીઓના ટેન્ડરો મંજૂર કરી અને વર્ક ઓર્ડર આપવામાં આવેલા છે એ પૈકી જે રામનગર વિસ્તારનું તમે કામ જે કહો છો એના માટે અત્રે કોઈ રજૂઆત મળેલી નથી પરંતુ દરેક કામો ઉપર એન્જિનિયર રહે છે વિવિધ પ્રકારના સેમ્પલો લેવામાં આવે છે અને સેમ્પલો પ્રયોગશાળામાં ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવે છે એટલે એવું કોઈ કામ ક્ષતિયુક્ત છે એવું એમ એમ કહી શકાય નહીં પરંતુ તેમ છતાં આપની રજૂઆત છે તો અમે એન્જિનિયરને મોકલી કન્સલ્ટન્ટને પણ મોકલી અને ચકાસણી કરાવશું અને જો કશું દેખાશે તો ફરીથી કરાવશું રસ્તા બાબતે આ કોન્ટ્રાક્ટરને અન્ય રસ્તાઓ બનાવવાનું કામ આપવામાં આવ્યું છે ત્યારે એક રસ્તો હજુ પૂરો કરી નથી શક્યા ત્યાં અન્ય રસ્તાઓ ક્યારે અને કઈ ગુણવત્તાથી બનાવશે તે તો જોવું રહ્યું પણ આ રામનગરના રસ્તાની કામગીરીમાં અધિકારીઓ આરસ ખંખેરી નક્કર કામ કરે તે જરૂરી બન્યું છે હિતેશ વધેરાનો રિપોર્ટ નવસારી